પણ વાતડિયું વિગતાડિયું યાન જળ જળ જુજવિયું એ જેડા જેડા માનવી અરે એની એડી એડી વાતડિયું। जय हिंद दोस्तों, हूँ छू आपनो दोस्त लोक साहित्यकार आजाद अने अत्यारे हूँ झालावाड़ना ड्रांगिद्रा तालुकाना चुली गामनी माली पास। शू दोस्तों, तमे जोई शको छो मारी पाछळ एवा अड़ीखम पत्थरो छे। दोस्तों चुली गामनी मालीपा हूँ तमने कहूँ तो पत्थरे पत्थरे कंईक इतिहास धरबाइन पीड़ो छे। अत्यारे बराबर बपोरनो एक वाग्यो छे, तमे जोई शको छो परसेवे रेबजेब छू। मैं तो टोपी पहेरी छे, छताय परसेवो मने नीतरी रह्यो छे पण मारा वाला। आ काळजाळ गरमीनी मालीपा पण આપણે ચુલી ગામની માલીપા આવેલો એક અતિ પ્રાચીન કિલ્લો જોવા જવું છે, ગઢ જોવા જવું છે। આખે આખો ગઢ હું તમને બતાવીશ, તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। તમે જોઈ શકો છો અહીંયા આ ચુલી ગામનું તળાવ છે, સામે ભગવાન શિવની પાંડવો દ્વારા કરાયેલ સ્થાપના એક સરસ મજાનું મંદિર છે। પરંતુ આપણે અત્યારે ગઢ જોવા જવું છે તો આ દુર્ગમ રસ્તેથી તમારે રહેવા જવાનું રહેશે। દોસ્તો તમે જોઈ શકો છો ચુલી ગામ, મેં તમને કીધું તેમ ધ્રાંગધ્રા તાલુકો અને ધ્રાંગધ્રા તાબાનું જ આ ગામ છે। દોસ્તો અહીંયા સદીઓ પહેલાં જે કિલ્લો હતો એ આપણે જોવા જવું છે। બધી બાજુ અત્યારે જાડી ઝાંખરા છે। આ કિલ્લાની એ દિવાલ છે, આ આપણે જે કોઠો કહેવાય ગઢનો એ કોઠો છે એક, આવા ચારે બાજુ છે કદાચ। પણ આપણે જોવા માટે જવું છે, ઘણી બધી ગાયો છે તમે જોઈ શકો છો। દોસ્તો હું તમને એટલું કહું કે ભાઈ આ જે કિલ્લો જે છે એના પથ્થરે પથ્થરે કંઈક ઇતિહાસ ધરબાઈને પીડ્યો છે। આપણે ઇતિહાસની માલિપા પણ થોડું ડોક્યું કરીશું, પરંતુ એના પહેલાં હું તમને આખે આખો ગઢ દેખાડીશ। કિલ્લો અહીંયા પણ તળાવની પાળ છે, ઘણું બધું પાણી છે તળાવની માલિપા આપણે જોયું। અને અહીંયા બરાબર એક નાનકડી બારી છે જવા માટે, બરાબર બરાબર વચ્ચે ગાય માતા ઊભા છે। ખરેખર આપણે ધન્યભાગી છીએ, જય હો મારી માવડી। દોસ્તો આપણે ચુલી ગામનો કિલ્લો જોવાને માટે આવી ગયા છીએ, ગઢ જોવાને માટે આવી ગયા છીએ, અને મારી સાથે મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ એ પણ છે। આવી જા મારી માવડી, અમને રસ્તો દે શૈલેષભાઈ। જોયો આખે આખો ગઢ? અરે આખે આખો જોયો, વિડીયો હતું તારે, અને એક કહેવા માંગીશ, ખરેખર વસ્તુ જોવા જેવી છે। પણ એક મને એક આમાં અજુક તું કેવું લાગ્યું ખબર, કે આ આવડો મોટો કિલ્લો છે એની અંદર ક્યાંય પુરાતત્વ વિભાગ ને સંરક્ષણ માટે કોઈ એની વ્યવસ્થા નથી। ખરેખર આવી જે વસ્તુ હોય એ આવનાર પેઢીને શાંતિથી આવી આગળ જોઈને આપણી પેઢી જોઈએ, કે કહેવાનો મતલબ કે પુરાતત્વ વિભાગ જો આને આની તકેદારી લેવી જોઈએ, કદાચ ન હોય તો આને લેવું જોઈએ પુરાતત્વ વિભાગ। તો હું શું કહું શૈલેષભાઈ, તમે મારા કાયમ માટેના ગાઈડ રહ્યા છો, બતાવો ને યાર, હાલો ને હું વાતો કરીશ તમે વાતો કરો। દોસ્તો શૈલેષભાઈ પંચાલ ઝાલાવાડના અગ્રેસર ભૂમિયા મારા પરમ મિત્ર છે। હા, પેલું તો બારી તમે નાની એવી પાછળ થી દેખાડો, એવી હાવ નાની એવી છે શૈલેષભાઈ। આ બારી જે છે મતલબ પ્રવેશ દ્વાર કેટલા છે આના? પ્રવેશ દ્વાર માં તો અત્યાર સુધી માં જોયું કે મુખ્ય પ્રવેશ દ્વાર એક જ છે, અને આ બીજો કદાચ આ સિવાયનો કોઈ રહેજો તો હોય મારી ધ્યાન બાર હોય તો મને ખ્યાલ નથી, જોઈ શકો છો તમે જુઓ। પ્રવેશ દ્વાર લોકો એમ કે છે કે પહેલાના સમયમાં રાજાઓની હાઈટ રહી એ બહુ ઊંચી હતી, બરાબર, તો એમ માનો કે આ આવો મોટો કિલ્લો બરોબર જે તે સમયમાં આ કે દરબાર ગઢ હશે કે પછી રજવાડાનું કદાચ રસોડું હશે, કારણ કે આપણને અહીંની પબ્લિક દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે તે સમયના રાજા સૈન્ય અંદર આ સૈન્યનું રસોડું હાલતું હોય, મોટામાં મોટું સૈન્યનું રસોડું હાલતું એવું કહે છે, આ કહે છે લોકો પાસે જે આપણે ગામના લોકો, ટૂંકમાં આ ચુલી ગામની માલીપા જે ગઢ છે એ જે તે સમયે ધ્રાંગધ્રા તાબાની અંદર જે સેના આવતી એનું બહુ વિશાળ રસોડું હતું, ટૂંકની અંદર સૈન્યને રહેવા માટેની છાવણીની વ્યવસ્થા હશે એટલે રસોડું હાલતું, એક પ્રકારનો આપણે સાદી ભાષામાં અત્યારે કહીએ તો કેમ્પ કેમ્પ સામાન્ય અત્યારે આપણે એ વાત તો ઠીક છે, આપણે ગઢ વિશે ચર્ચા કરીએ છીએ હવે છે ને, તમે મને બતાવો આખે આખું તમે જે કહેતા। હા તમે જુઓ નીચે પથ્થર છે દોસ્તો, તમે આને આ ધ્રાંગધ્રા ની ભૂમિ, આ ધ્રાંગધ્રા ના પથ્થરો છે મારા વાલા, હા 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 ધ્રાંગધ્રાની જ વસ્તુ છે, હા આપણે ફરીએ છીએ આ ધ્રાંગધ્રાની જ રાજધાનીનો એક ભાગ હતો। હા અને દોસ્તો ઝાલાવાડ મને વાલું બહુ એનું કારણ છે, ઝાલાવાડ છે એ મારી વિદ્યાભૂમિ છે, જે ગઢના ચાર કોઠા રહ્યા ને એમાં એક કોઠાની અંદર કોઈ માતાજી છે, એ માતાજી શું છે શું નથી આપણે ઇતિહાસ ખબર નથી આ જગ્યાએ, હા અંદર હું ગયો ને હમણાં, મેં પોતે જોયું એટલે તમને દેખાડું। હા હા અરે મેં તો મેં પેલા રમેશભાઈ કરીને દોસ્તો મેં તમને કીધું કે અહીંયા પક્ષીઓનો ચણ નાખવા આવે, તમે જોઈશું નીચે અનાજ પથરાયેલું છે, પક્ષીઓનો ચણ નાખવા આવે, ગાયોને રોટલી ખવડાવે, કામ બહુ બહુ જોરદાર આવી ગરમીની અંદર એમ કે આ પશુ પક્ષીઓની દેખભાળ કરવી એ ખરેખર બહુ, અને પોતે સારા એવા વ્યાપારી હતા દોસ્તો। અને અહીંયા અહીંયા શું કીધું ખબર છે,
અંદર તમે જુઓ મંદિર છે અને રમેશભાઈ તમે જુઓ કોઠાની કેવડી નાની એવી છે. એ રમેશભાઈ મને કીધું શૈલેષભાઈ હાલો કે અહીંયા અહીંયા કોઈ વ્યક્તિ જે છે બરાબર જેને કાનમાંથી રસી નીકળતી હોય ને તો રસી નીકળતી હોય એમની અહીંયા માનતા રાખે એટલે મટી જાય તો એને મટી જાય છે ને કંઈક મામાદેવ કે શું કંઈક કીધું કે ભૂતડા દાદા કે ટૂંકમાં એટલે ભૂતડા દાદા અથવા મામાદેવ કે એવું કંઈક કીધું ટૂંકમાં જે હોય આ દેવસ્થાન છે દોસ્તો આ ચુલી ગામની માલિપા જે આવેલ જ્યાં ગઢ છે કિલ્લો બરાબર છે એની અંદર આ જગ્યા છે અહીંયા દેવસ્થાન છે ઉપર તમે જોઈ શકો છો જાડી જાખરાને ખળ ઉગી ગયા છે સદીઓ વહી ગઈ આની માથે ભૂતકાળના પડદા પડી ગયા પણ એનું અસ્તિત્વ આજે પણ અહીંયા કાયમ છે તો આ જગ્યાએ દર્શન કરવા આવે ને કાનની રસી મટી જાય છે એવું તો કહેવાય કે આજ પણ આપણી જર્જરિત અવસ્થાની અંદર પણ પોતાની અસ્તિત્વને ટકાવી રહ્યો છે અડીખમ ઉભો તમે જોઈ શકો છો એના અસ્તિત્વને આજ પણ એમ કે અડીખમ લઈને ઉભો છે બરાબર શૈલેષભાઈ તો આ જગ્યાએ જે કોઈને કાનમાં રસી થઈ હોય અથવા કાન દુખતા હોય માથું દુખતું હોય એ માનતા રાખે તો મટી જાય છે કારણ કે આપણે સનાતન ધર્મનો રૂલ છે ધાર્મિક વ્યક્તિ બધા સિને હારે જોડાયેલા છીએ આની હારે તો જોઈ લે આસ્થા અને વિશ્વાસ સાથે આપણે જોડાયેલા છીએ બરાબર દોસ્તો આ કિલ્લો આખો જોવો છે અત્યારે અમે એના અવશેષો તમને બતાવી રહ્યા છે બધી બાજુ બાવળ ઉગી ગયા છે કંઈક સમય અજયભાઈ મોટામાં મોટી વાત તમને કહું હાજી સારામાં સારું છે કે અત્યારે આપણે આ ઉનાળામાં આવ્યા છીએ બાકી ઉનાળાની જગ્યાએ કદાચ ચોમાસામાં કે શિયાળામાં હોય જ ને તો આ બાવળોમાં આપણે અંદર હાલી જ ન હોય કે બરાબર અને તમે જોઈ શકો છો દોસ્તો હમણાં મેં તમને રમેશભાઈની વાત કરી રમેશભાઈ પેલું આપણે શેનું મંદિર છે આપણે પેલું ભૂતડા દાદાને જોયું ભૂતડા દાદાનું મંદિર છે અને રમેશભાઈને તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા આ બધી ગાયો હમણાં મેં જોયું તેમની પાછળ પાછળ જતી હતી અત્યારે બટાકા ખવડાવી રહ્યા છે પક્ષીઓને રોજનું તમે કેટલા કિલો નાખો છો અનાજ 3-4 કિલો પોતાના ખર્ચે કેટલા વર્ષથી નાખો છો 10 વર્ષથી દોસ્તો તમે જોઈ શકો છો ગાયોને અત્યારે તેઓ આ કિલ્લાની માલિપા કોઈ જ નથી અહીંયા માણસ એમને બટાકા નાખી રહ્યા છે એમને રમેશભાઈ રોજ 10 કિલો માટે એમ કહેવાય સોરી 10 વર્ષથી 3-4 કિલો અનાજ નાખે બિસ્કિટ નાખે રોટલીઓ નાખે રમેશભાઈ તમારું કામ બહુ સારું છે હો રમેશભાઈ બહુ સરસ કામ કરો છો હા હા અને શૈલેષભાઈ જે છે એ આપણને આ ઝાલાવાડના અગ્રેસર ભૂમિયા એવા શૈલેષભાઈ આપણને આ મુખ્ય પ્રવેશદ્વાર અરે વાહ કારણ કે મેં જોયું એટલે મને અત્યારે ખ્યાલ આવ્યો અને રમેશભાઈએ કીધું કે આ મુખ્ય પ્રવેશદ્વાર છે સાચું સાચું ત્યાં જવું છે ને આપણે જોવા માટે આવો આવો નજીકથી દેખાડો તમને પથ્થરો કેવડા મોટા અને કેવી રીતે ચડાયા હશે એ વખતમાં આજે બી કોઈ ટેકનોલોજી નહીં અને એ આજે પણ ઊભા છે જીસીબી છે અને ક્રેન છે બરોબર તો એ વખતમાં જીસીબી નહીં ક્રેન નહીં તો આખી રીતે ખોદ્યું હશે અને બીજી વસ્તુ બધું એ ખરેખર તમે જે નવી પેઢી રહી ને એને આજે હું તો એવું કહું કે આ નવી પેઢીને આ વસ્તુને ખરેખર નિહાળવા માટે આવું છું અરે વાહ તમે જુઓ દોસ્તો તમે જુઓ તો ખરા ઓહો આ પથ્થર તમે જુઓ આજી માણી તો અહીંયા ઓછામાં ઓછો 3 ફૂટનો પથ્થર હશે પણ કેટલો મજબૂત આજે પણ ટકી રહ્યો છે આજે પણ તમે જો અડીખમ છે દોસ્તો આખે આખો તમે જો ચુલી ગામનો આ કિલ્લો ખરેખર મને આ બધી વસ્તુનો શોખ છે એ વસ્તુ અલગ છે પરંતુ આ વસ્તુ જોયા પછી આપણું મન ભરાઈ જાય યાર આયુ ભરાઈ જાય અરે વાહ આ કાનવી દેખાડો એકની બાજુમાં એક જે ગોઠવવાની જે કળા છે એ આપણો કળા કસબ કેવો રહ્યો છે તમે જોઈ શકો છો ખરેખર આવી બધી જગ્યાઓની જાળવણી થવી જોઈએ અહીંયાથી ઘણું બધું ભંગાણ થયેલું છે દોસ્તો તમે જોઈ શકો છો આખું કિલ્લાનું બધું આગળ શૈલેષભાઈ દેખાડો આપણો વિડીયો નોન સ્ટોપ જ રહેશે બરાબર છે દોસ્તો કાળજાળ ગરમી છે મતલબ જ્યારે ત્યારે આ જે જગ્યા જે રહી ધ્રાંગધ્રાના સૈન્ય માટે પેલું જે કહેવાય ને ઇમરજન્સી ઇમરજન્સી પોઈન્ટ રહ્યા છે કે ભાઈ કોઈ સેના માટે સૈનિકો હંમેશા સજ્જ રહી શકે ટૂંકમાં રજવાડાની મિલિટરી કહેવાય હા સાચું સાચું આપણે અત્યારે આપણી આર્મી કહીએ ઇન્ડિયન આર્મી કહીએ આ વખતમાં જે રીતે કંઈ રજવાડાની ધ્રાંગધ્રા સ્ટેટ હશે તો એની આર્મી હશે દોસ્તો ઝાલાવાડ એ તો અમારું એમ કહેવાય કે બળિયા શાસકોનું ઝાલાવાડો આ હા હા ઝાલાવાડનો ઇતિહાસ તો દેખાય
ગામ સિવાયનો નેશનલ હાઈવે છે. અહીંનો વ્યૂ તમે જુઓ દોસ્તો, આખે આખો કેવો સરસ દેખાય અહીંયાથી, સરસ એકદમ આખે આખું ચુલી ગામ દેખાય. અને સામે હાઈવે છે, સામે હાઈવે છે SS7 અમદાવાદ થી કચ્છ પછી રેલવે લાઈન હોત છે. હા હા દોસ્તો, તમે જોઈ શકો છો એ બી જબરજસ્ત. અને અહીંયાથી કિલ્લો શૈલેષભાઈ, અને અહીંયા એક ધ્વજા છે માતાજીનું, નાનકડું દેરું હોય છે કે ખોડિયાર માતાજીનું ધ્વજા છે એટલે. અને અહીંથી આખે આખો કિલ્લો તમે જુઓ, જર્જરિત પણ એના અવશેષો આજે પણ આપણી નજરે ચડે છે. અરે આ તો આપણું જબ્બર ઝાલાવાડ, જોરાવર ઝાલાવાડ, આપણી ધેંગી ધ્રાંગધ્રાની ધરતી મારા વાલા. હા 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 હા, એવા મર્દાનું મર્દ મહાપુરુષોની ભૂમિ છે મારા વાલા, કે મર્દ શીશ પરણમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, અને મર્દ દે યોર લઈ, મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાગર કામ, મર્દ કો મર્દ હી આવે, ફિર મર્દ ઉસી કો જાનીએ જો સુખ દુઃખ સાથી, કર્મ કે ભાઈ તાલ કહે સુન બિક્રમા, યહી લક્ષણ સબ મર્દ કે. શૈલેષભાઈ, આટલા મોટા અડીકમ વૃક્ષો અહીંયા આવી રીતના ઉગી ગયા છે, બરાબર છે? મતલબ કે હા, જે તે સમયમાં આ કિલ્લો બહુ જાજરમાન રહ્યો હશે દોસ્તો. એટલે અંદર ના જઈ શક્યા દોસ્તો. આપણે શૈલેષભાઈ આપણને આ ચોથો કોઠો જોવા માટે લાવ્યા છે. અરે વાહ, એની બારી તમે જુઓ, અને આ પાછો હાજો છે, પડી નથી ગયો એમ નામ છે. અંદર જાઓ, અંદર જાઓ, જવાય એવું છે. હા, ચામાચીડિયા કે એવું કઈ છે નહીં, કેમ કે હું પેલા ગયા આવ્યો, પેલા મને લાગી કે ચામાચીડિયા હોય નહીં તો સારું એમ. દોસ્તો આ તમે જોઈ શકો છો. અજતભાઈ, હાજી, મોટામાં મોટી વાત છે કે આની અંદર કોઈ સિમેન્ટ નો કેવો ઉપયોગ નહીં થયેલો હોય, પુરાનો એનો બધો જે એ વખત ની અંદર હશે, જે કઈ મટીરિયલ આવતું હશે એનો જ ઉપયોગ થયેલો છે દોસ્તો. આ આખે આખો કોઠો જે છે એની અંદર, ઓ માય ગોડ, આ તમે શૈલેષભાઈ આ પથ્થરો તો તમે જુઓ કેવી રીતના ખડકેલા છે, અને કેટલી મોટી શિલાઓ છે દોસ્તો. તમે ખાલી વિચાર કરો, આ પથ્થર કેવી રીતે ચડાયો, અહીંયાથી ચાલુ થાય અને ત્યાંથી અહીંયા, આ જે તે સમયનું એન્જિનિયરિંગ વર્ક, આર્કિટેક્ટ વર્ક જે રહ્યું છે, તો કેવી રીતે ચડાયો હશે એ વખતે? કોઈ નતા જીસીબી નથી, ક્રેનું, હા બરોબર, એ વખતે કોઈ આવી આધુનિક ટેકનોલોજી તો હતી નહીં એમ. નહીં નહીં, બરાબર છે. તો બધું કેવી રીતે કર્યું હશે એમ? સાચું સાચું દોસ્તો, તમે જોઈ શકો છો એક એક પથ્થર જે છે. અને બીજું, આમાં સિમેન્ટ નો ઉપયોગ કોઈ જગ્યાએ નથી, અને જે તે સમયે ઉપયોગ થતો ચૂનો અથવા ચૂનાની અંદર છાણ, અને એને પેલું મેં હું તમને કહું, જો હો આટાનો ચૂનો એની સાથે ચૂનાની અંદર રેતી ભેળવવામાં આવતી, પછી મેં સાંભળેલું છે કે આંબલીનું પાણી, આંબલીનું પાણી અને આપણે જે અત્યારે તુવર દાળ કહીએ ને, તુવર દાળ, આપણે જે ભાતની અંદર ખાઈએ છીએ, તુવર દાળનું મિક્સર છે કે આની અંદર કેટલી વસ્તુ નાખવામાં આવતી, જેના હિસાબે આ વસ્તુ રહીને એ વર્ષોના વર્ષો સુધી આજ સુધી અડીખમ છે. બાકી આપણી બનાવેલી મિલકત રહી ની એટલી નથી ટકતી. નથી નથી દોસ્તો, અહીંયા તમે જોઈ શકો એકદમ વ્યૂ, ઓહો તકલીફ થશે. ઝાલાવાડ ના શાસકો જે છે એમના ઇતિહાસ તમે વાંચો તો તમને ખ્યાલ આવે, મારા વાલા, ખરેખર એક થી એક બાહુબળિયા શાસકો હતા, અને પાછા પ્રજાવત્સલ રાજવીઓ હતા. આ ઝાલાવાડ જે છે એ તો રાજા મહારાજાઓને પ્રેમ કરે, અને રાજા મહારાજાઓને પણ ઝાલાવાડ પ્રત્યે અને ઝાલાવાડની પ્રજા પ્રત્યે અમાપ પ્રેમ હતો, એના કંઈક દાખલા દ્રષ્ટાંતો આપણને મળી જશે. અમારું ઝાલાવાડ, અમારી ધ્રાંગધ્રાની આ ધીંગી ધરા એટલે સતી સંત અને સુરાવોની ધરતી મારા વાલા. તમે આવો તો પાણે પાણે ઇતિહાસ ધરબાઈને પીડ્યો છે. અને ઝાલાવાડની અંદર, ધ્રાંગધ્રાના વિસ્તારની અંદર તમે જોવા જાઓ મારા વાલા, તો ઘણી બધી વાવ, ઘણા બધા કૂવાઓ જે તે સમયે બંધાવવામાં આવ્યા હતા, બાંધવામાં આવ્યા હતા, અને પાણી માટેની એક પણ સારામાં સારી એ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બધા તમે જે તે સમયે ચોગાન રહ્યું છે તમે જોઈ શકો છો. આ જે પથ્થરો છે અહીંયા, એક જે તે સમયે અહીંયા આખે આખું જનજીવન હશે દોસ્તો, કે સેના હશે, જે પણ કંઈ અહીંયા હતું ત્યારે, એમ કહેવાય કે જે તે સમયની જાહોજલાલી આપણને સૂચવે. સદીઓ અને સદીઓ થઈ ગઈ, કાળના પડદા માથે પડી ગયા, પણ આજે પણ એનું અસ્તિત્વ એ કાયમ માટે અહીંયા હયાત છે. તમે જોઈ શકો છો દોસ્તો, તો દોસ્તો હું અત્યારે મારા પરમ મિત્ર શૈલેષભાઈની સાથે છું. આખે આખો આપણે આ ગઢ જોયો, અને એ બરાબર ત્યાં આ પ્રવેશદ્વાર છે, પણ પ્રવેશદ્વારની બહાર જ આપણે જોઈએ તો ઘણા બધા પાળીયાઓ ખાંભી એ છે. તમે જોઈ શકો છો, હર એક યોદ્ધા જે છે એ ઘોડા ઉપર સવાર છે અને હાથમાં ભાલા છે,
બરાબર તમે જોઈ શકો છો. તો જેદી તેદી અહીંયા કંઈક ધીંગાણું થયું હશે ત્યારે ખપી ગયેલા જે સુરવીરો હશે એમની યાદમાં અહીંયા અત્યારે પાળ્યા છે દોસ્તો. લખાણ પણ ઘણું બધું છે, પણ અત્યારે કદાચ એ લખાણ જે છે હું વાંચી નહીં શકું, જોકે ઘણું બધું જૂનું છે અને પરફેક્ટ એટલે એકદમ ચોક્કસપણે શું લખ્યું એ આપણને ખબર ના પડે. પરંતુ આ પાળિયા જે છે આપણને તો ખબર છે કે ભાઈ સુરવીરોના પાળિયા હોય, કંઈક ને કંઈક ધીંગાણે કામ આવેલા જે હોય એમના પાળિયા, તો આપણે એના દર્શન કરી શકીએ. આ તમે જોઈ શકો છો આખે આખો આ ગઢ અને એના પાળિયા. હું તમને બતાવવાની ટ્રાય કરું છું એકદમ નજીકથી. ચુલી ગામ ધ્રાંગધ્રા તાલુકો અને ધ્રાંગધ્રા તાબાનું જ આ ગામ છે દોસ્તો. તમે જોઈ શકો છો જ્યારે પણ તમે અહીંયા આવતા હોય ચુલી કે આજુબાજુ ગમે ત્યારે ત્યારે આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ આવજો. આપણો ઇતિહાસ જે છે એને વાગળવાની કોશિશ કરજો અને આપણી આગળની જે પેઢી હશે જો આપણે કંઈક હાચવું હશે તો આપણે આપી શકીશું. મતલબ કે આવા જે કિલ્લા હોય, આવી જે સ્થાપત્યની ધરોહર હોય આપણી જૂની પુરાણી, એ બધી જે વાતો હોય જે જગ્યાઓ હોય એને જાળવવી એ આપણી ફરજ બને છે. તો હું તમને વિનંતી એટલી કરું કે જ્યારે પણ આવી કોઈ જગ્યાએ આવો ત્યારે નુકસાન ના પહોંચાડવું અને બને તો એની જાળવણી કરવાની આપણાથી થાય એટલી કોશિશ આપણે જરૂર કરવી. આ તમે જોઈ શકો છો દોસ્તો, આ પાળિયા થવા માટે કોઈ તમે સંપત્તિ ન આપી શકો, એના માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. જેથી તેથી ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય છે અને યોદ્ધાઓ છે રણા ચીડ્યા હશે અને ધીંગાણું જામ્યું હોય છે ભાઈ, એમાં પોતાના પ્રાણ હોમી દીધા હશે, પછી એમના પાળિયા અહીંયા થયા છે દોસ્તો. તમે જોઈ શકો છો અને આગળ પણ આપણે જોઈએ આખે આખો ગઢ મેં તમને બતાવ્યો. તો ઘણું બધું મોટા મોટા ખડકો છે આખે આખા વિશાળ પથ્થરો તમે જોઈ શકો છો દોસ્તો. તો આ હતું આજનો આપણો આજે ગઢ જે છે બરાબર ચુલીનો, એ તમને દેખાડવાની મેં કોશિશ કરી છે. અને આ જગ્યા સાથે જોડાયેલી કોઈ વાત હોય, કોઈ ઇતિહાસ કંઈ તમે કહેવા માગતા હોય તો તમે કમેન્ટ જરૂર કરજો. મને ખાસ ઘણી બધી વાતો, સંપૂર્ણ ઇતિહાસ તો મારી પાસે નથી, કોઈ બીજી વાતો તો નથી મારી પાસે, પણ જેટલું મને ખ્યાલ હતો અથવા મારા મગજમાં જે આવ્યું એ મેં કીધું છે. તો તમે પણ અમને જરૂર જણાવજો અને ખાસ કરીને ચુલી જ્યારે પણ આવો ત્યારે આ કિલ્લો જોવા માટે જરૂર આવજો દોસ્તો. દોસ્તો તમે જોઈ રહ્યા છો પ્રવેશ દ્વારમાં ગાયો ઊભી છે ટાઢા છાયાનો ઓથ લઈ, અને અહીંયા તમે જોશો તો એક ચોથો કોઠો છે. પરંતુ ત્યાં અંદરની સાઈડે મેં જોયું તો અંદર પણ બધા બાવળ ઊભા છે અડીખમ, એટલે ત્યાં અમે જઈ નહીં શકીએ. અહીંયા પણ ઘણા બધા બાવળ છે એટલે અહીંયા આપણે જવું શક્ય નથી. પરંતુ દિવાલ તમે જોઈ રહ્યા છો ધ્રાંગધ્રાના જ પથ્થરોમાંથી બનેલ આ અડીખમ કિલ્લો આજે પણ પોતાના ભૂતકાળના પણકારા આપણને સંભળાવી રહ્યો છે. આખે આખું છલોછલ તળાવ છે. તો દોસ્તો આવાને આવા વિડીયો નિહાળતા રહેજો.